समग्र दिवस दरमियान जी 24 कलाक पर सौथी पहला तमाम समाचार आपना सुधी पहोंचाडशुं, साथे साथे एनालिसिस पण करशुं अने विश्लेषण माटे मारी साथे त्यां स्टुडियोमां उपस्थित छे भाजपना नेता डॉक्टर यज्ञेश दवे, कोंग्रेसना नेता प्रगतिबेन आहिर, साथे ज पॉलिटिकल एनालिस्ट छे मारी साथे बिपिन ठक्कर। आप सर्वेनुं स्वागत छे जी 24 कलाक पर। सौथी पहला प्रगतिबेन, आपनी पासे ज आवीश। आजनो दिवस खास छे कारण के आपना ज 8 धारासभ्योए राजीनामुं आप्युं अने आजे आ पेटा चूंटणी थई रही छे। केटलो विश्वास छे 8 बેઠકોમાંથી કેટલી પાછી આવશે? ઓફકોર્સ, અમારા 8 ધારાસભ્યો, આપણને બધાને ખબર છે કે રાજ્યસભાનું ઇલેક્શન આવતું હતું, જો કદાચ 26મી માર્ચે થઈ ગયું હોત તો કદાચ આ જે પેટા ચૂંટણીનો માર પ્રજા ઉપર આવી રહ્યો છે ના આવ્યો હોત। પણ ભારતીય જનતા પાર્ટી ત્યારે અમારા કોંગ્રેસના ધારાસભ્યોને શામ દામ દંડ ભેદથી કંઈ ખરીદવામાં કે દબાવી શકવામાં સક્ષમ નથી, એટલા માટે થઈને એમણે કોરોનાના નામે ઇલેક્શનને પાછળ જવા દીધું હતું। ફરીથી એની બધી સેટિંગ થઈ ગયા એટલે અચાનકથી કોરોના જ્યારે આખા ગુજરાતની અંદર એકદમ ટોપ લેવલ પર હતો ત્યારે પણ એ લોકોએ પોતાના સ્વાર્થ માટે થઈને આ ઇલેક્શન, રાજ્યસભાનું ઇલેક્શન કર્યું હતું અને એના બે જ સભ્યો ચૂંટાઈ શકે એમ હતા, પણ આ તોડજોડની રાજનીતિ કરી અને 3 સભ્યોને ચૂંટી અને રાજ્યસભામાં લઈ ગયા। હવે આજે આ 8 ધારાસભ્યો જ્યારે ઇલેક્શન લડવા માટે, આપણને બધાને અત્યારે ખબર છે કે આ ભાજપ અને કોંગ્રેસની ઇલેક્શન કરતા મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ અસ્તિત્વ અને વિચારધારાની લડાઈ, વિચારધારાની એક લડાઈ છે। એમાં રૂપાણી સાહેબે જ્યારે 8 ધારાસભ્યો એમાં ગયા હતા ત્યારે કહ્યું હતું કે આ 8-8 ધારાસભ્યોને હું ટિકિટ આપીશ અને લડવા માટે ફરીથી મેદાનમાં ઉતારીશું। જ્યારે એના આ બધી સોદાબાજીથી અજાણ હતા એવા પાટીલભાઈને એવું કહ્યું હતું એમણે જ્યારે પ્રેસિડેન્ટ બનીને આવ્યા ત્યારે કે ભાઈ હું કોંગ્રેસમાંથી આવેલા લોકોને ક્યારેય કોઈ ટિકિટ નહીં આપીએ કે ક્યારેય એમને કોઈ હોદ્દા પર નહીં લાવીએ। એટલે આ અંદરોઅંદરની ભાજપની લડાઈ છે એમ કહી શકાય। બાકી કોંગ્રેસમાં તો લોકોને, પ્રજાને ખબર જ છે ભાઈ, ગદ્દારોને રસ્તો બતાવ્યો છે। આની પહેલાના 2 ઇલેક્શનમાં પણ આપણે અલ્પેશભાઈ હોય, ધવલભાઈ હોય કે કોઈ પણ હોય તો એ લોકોને ઘરમાં બેસાડી દીધા છે। આ જનતા હવે બહુ જાણે છે 8-8 ધારાસભ્યોને ઘરમાં બેસાડે, 10 તારીખે નક્કી થઈ જશે કે ઘરમાં બેસાડે છે કે શું કરે છે। યજ્ઞેશભાઈ, આ 5 ધારાસભ્યોને જે સિટિંગ ધારાસભ્ય હતા રાજીનામું આપ્યું અને એમણે ટિકિટ આપી છે, હવે 8 બેઠક ઉપર ચૂંટણી થઈ રહી છે, જેટલા પણ આવે છે આપના માટે તો નફામાં છે? આજની ચૂંટણી માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વતી તેમજ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલજી વતી હું તમામ જે 8-8 બેઠક પરના જે 19 લાખ મતદારો છે એમને અપીલ કરું છું કે વધારેમાં વધારે મતદાન કરે અને લોકશાહીના સમર્થનમાં મતદાન કરવું એ આપણી ફરજ છે। હવે તમે જે વાત કરી તો હું પ્રગતિબેનની વાત શાંતિથી સાંભળી રહ્યો હતો, પરંતુ ઘોડા લાવ્યા, રેસમાં ઉતાર્યા અને પછી ઘોડા ભાગી ગયા તો પણ શાંતિ પાછા કહે છે કે અમારા ઘોડા ભાગી ગયા। એટલે મને ખબર નથી પડતી કે કઈ રીતે માથું ઉંચકીને એ લોકો ફરે છે। પહેલી વાત તો એ છે કે જે પ્રમાણે એમના ધારાસભ્યો જતા રહ્યા છે, હવે પ્રજા, પહેલાં તો પ્રજા મત નથી આપતી અને જે મત આપે છે એ ધારાસભ્યો ભાગી જાય છે, તો કોંગ્રેસ કઈ રીતે માથું ઉંચકીને ગદ્દાર, કે જે તમે જ માથે બેસાડીને ફરતા હતા 12 મહિના પહેલા, એને તમે અત્યારે ગદ્દાર કહો છો? આજે આપણા દીકરાને આપણે ગદ્દાર કહેવો, કારણ કે આપણો દીકરો આપણા કયામાં નથી અને બીજે જતો રહ્યો છે, એટલે આ નીતિ યોગ્ય નથી ને? બીજી વાત એ છે, પ્રજા બધું સમજે છે, ગુજરાતની પ્રજા હોય, ભારતની પ્રજા હોય, બહુ શાણી પ્રજા છે। આજે પ્રજાને જે કરીએ 22 વર્ષથી તમે જુઓ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે, તો ગુજરાતની શાણી પ્રજા છે, ભારતની પ્રજા પણ આજે 6.5 વર્ષથી નરેન્દ્રભાઈને પસંદ કરે છે, એ પણ શાણી પ્રજા છે, તો ગુજરાતની પ્રજા તમને 10 તારીખે રિઝલ્ટ બતાવી દેશે। શુક્રવાર તમે આટલું બધું વલોપાત કરો છો, જીવને ન કરો જોઈએ, હું એવું કહું છું। બિલકુલ બિપિનભાઈ, એક પોલિટિકલ એનાલિસ્ટ તરીકે, રાજકીય વિશ્લેષક તરીકે, જે પેટા ચૂંટણી આવી છે, 8 બેઠકો પર રાજીનામા પડ્યા અને ત્યારબાદ આ ચૂંટણી આવી છે અને પેટા ચૂંટણીમાં જે પ્રકારનો માહોલ બન્યો છે કોરોના સમયમાં, કઈ રીતે જોઈ રહ્યા છો આજના મતદાનને આપ? ના, મુખ્યત્વે હું આપને કહીશ કે જે 8 બેઠકો પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે જંગ લડાઈ રહ્યો છે, મુખ્યત્વે એમાં 81 જેટલા સભ્યો ઉભા રહ્યા છે, જુદા જુદા 10-1 પક્ષના સભ્યો ઉભા રહ્યા છે। મુખ્યત્વે એમાં હું કહીશ કે આ ટોટલી 8 સીટો પર જાતિવાદી સમીકરણ જ છે, એવું નથી કે કોઈ પાર્ટી હશે કે એની ઉપર હશે તો એની જીત થશે, એવું ક્યારેય થયું નથી। એ પછી બેઠક અબડાસાની હોય, ડાંગની હોય કે પછી કરજણની હોય, બધું જે છે વોટિંગ પેટર્ન જે છે મુખ્યત્વે જાતિવાદ ઉપર જ રહી છે, જે આપે જોયું કે અત્યાર સુધી 1.5-2% એટલે જે વોટિંગ રહ્યું છે, જો આ વોટિંગ એવરેજ આપણે 8-8 બેઠકનું જોઈએ તો સરેરાશ જોઈએ તો એ 65-70% જેટલું રહેલું છે જે 2017માં,
जो ये आजे जो धीमे धीमे ये 65 થી નીચે જશે તો એ મુખ્યત્વે જે ગેરફાયદો છે એ કોંગ્રેસના થશે. જો વધશે જેટલું વધે તો એ મને લાગે છે કે ફાયદો જે છે એ બીજેપીને આગળ થઈ શકે. કારણ કે એ વોટિંગ પણ આજની સ્થિતિ જોઈ આજે ચાલુ દિવસ છે. બીજો નંબર કે જે મતદારોનો જે વ્યૂ છે કે એમનો જે આખો એમનો દરેક બંને પક્ષો પ્રત્યેની જે એમની આખી વિચારધારા છે એ બહુ એવી કંઈ છે નહીં. કારણ કે કોવિડની સિચ્યુએશન છે, બધાને ફટકા પડેલા છે, વિકાસની વાતો જે છે એ આપણે આગળ જોઈ શકતા નથી. કારણ કે 1.5 વર્ષ કે 2 વર્ષ સુધી વિકાસનો વ્યૂ જે છે એ આખો બંને, જેમ કે જીડીપી જે છે દેશનો પણ માઇનસમાં છે, ગુજરાતનો પણ એવી રીતે છે. એટલે આખી સિચ્યુએશન જે છે કે બેરોજગારી વધવાની છે અને વધેલી પણ છે. એવી રીતે યુવાઓમાં પણ જે છે કે જો એ શિક્ષણ હોય કે આરોગ્ય હોય કે આપણે બધી રીતે આંતરમાળખાકીય સુવિધાઓ હોવા છતાં એનું આપણે જે છે પ્રદાન જે છે યોગ્ય રીતે લોકોને મળી શકશે કે કેમ એ પ્રશ્ન છે. કારણ કે બજેટ બધાના ખોરવાઈ ગયા છે. જી, એટલે આંકડા ધીમે ધીમે જે મતદાનના આંકડા સામે આવશે એના ઉપરથી ખ્યાલ આવશે કે લોકોનો ઉત્સાહ અથવા તો લોકોનું મતદાન તરફી ચૂંટણી પ્રત્યે કેવો એમનો રસ છે અથવા તો કેવો એમનો માહોલ છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી હાલ થઈ રહી છે. અત્યાર સુધીમાં સરેરાશ 4 થી 5% મતદાન 8 બેઠકો પર થયું છે. મોરબીથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ મતદાન કર્યું છે. ગઢડાથી ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે પણ મતદાન કર્યું છે. કરજણથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટ જાડેજાએ મતદાન કર્યું છે. કપરાડાથી કોંગ્રેસના ઉમેદવાર બાબુ વરઠાએ પણ મતદાન કર્યું છે. અન્ય જેટલા પણ ઉમેદવારો છે એ ઉમેદવારો ધીરે ધીરે મતદાન મથક પર પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં સરેરાશ 4 થી 5% મતદાન થયું છે. આપને જણાવી દઈએ સવારે 7 વાગ્યાથી મતદાન 8 બેઠકો પર પેટા ચૂંટણીમાં શરૂ થયું હતું અને લગભગ 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. ત્યારે 1.5 કલાકના સમયમાં સરેરાશ 4 થી 5% મતદાન થયું છે. અને આ સીધા દ્રશ્યો આપને જે લીંબડી બેઠકથી બતાવી રહ્યા છીએ. ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા હાલ મતદાન મથક પર પહોંચ્યા છે અને તેઓ મતદાન કરી રહ્યા છે. બલગામડા તેમનું ગામ છે અને આ બલગામડા ગામમાં તેઓ મતદાન કરવા પહોંચ્યા છે. સવારે તેમણે પૂજા અર્ચના કરી હતી, જ્યારબાદ તેઓ મતદાન કરવા પહોંચ્યા છે.